सारस्वत यात्रा 115 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકાની રાતી દેવળી પ્રાથમિક શાળા અને એમના શિક્ષિકા દીનાબેન સંઘવીની વાત કરીએ। ઓનલાઈન એજ્યુકેશન માટે એમણે એક કદમ આગે એ પ્રકારે યોજના બનાવી છે। જૂના મોબાઈલ જેમની પાસે વધારાના હોય એ એમણે દાનમાં માંગ્યા છે અને વિદ્યાર્થીઓને જેમની પાસે ડિવાઇસીસ ઉપલબ્ધ નથી એમને આ ભેટ આપ્યા છે। આ પ્રકારે એમણે એક ઉત્તમ પ્રયાસ કર્યો છે અને એના દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તેઓએ અભ્યાસનું કામ શરૂ કર્યું છે। નેતાઓ અને ક્રાંતિકારીના 150થી વધારે પ્રેઝન્ટેશન એમણે તૈયાર કર્યા છે અને એમના વિદ્યાર્થીએ એ પ્રેઝન્ટેશનને રજૂ પણ કર્યા છે। વિદ્યાર્થીઓ સરસ રીતે આ કાર્ય કરી રહ્યા છે। તહેવારોની ઉજવણી, દિન વિશેષ, દાખલા તરીકે હિન્દી દિવસ, વિશ્વ મહિલા દિવસ, આ પ્રકારે અનેક દિવસોની ઉજવણી થાય છે। એમણે ઇકો ક્લબ અને પર્યાવરણ અંગે સુંદર પ્રવૃત્તિઓ કરી છે। બોટલમાં જ છોડવાઓ રોપવા, વૃક્ષારોપણ કરવું અને એ પ્રકારે ઇકો ક્લબ અંતર્ગત એમણે ઉત્તમ કામ કર્યું છે। હિન્દી વિષય અંતર્ગત નાટ્યકરણ દ્વારા શિક્ષણ એ એમનો ઉત્તમ પ્રયાસ રહ્યો છે। સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત કેટલીક ક્વિઝ એમણે તૈયાર કરી છે, એમના પ્રોજેક્ટ તૈયાર કર્યા છે અને એના લર્નિંગ આઉટકમ પ્રોજેક્ટ બેઝ એજ્યુકેશન આપવાનો એમણે પ્રયાસ કર્યો છે। ચિત્ર સ્પર્ધા એમણે યોજીતી અને વિદ્યાર્થીઓને આ પ્રકારે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી। ટેબ્લેટ દ્વારા પણ એમના વિદ્યાર્થીઓ ઘણી બધી પ્રસ્તુતિ કરે છે, યુટ્યુબ ઉપર પોતે નાના નાના વિડીયો બનાવે છે અને વિદ્યાર્થીને શેર કરે છે। માતૃભાષા દિવસ એમણે સરસ રીતે ઉજવ્યો હતો, વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ પ્રકારે ઉત્તમ કામ કરતા દીનાબેનને ખૂબ ખૂબ અભિનંદન। સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ તાલુકાની ચમારજ પ્રાથમિક શાળાના શિક્ષક દિનેશભાઈ રાઠોડની વાત કરીએ। વિવિધ ભાષાઓમાં પ્રાર્થના સભા સરસ રીતે થાય, એક દિવસ હિન્દી, એક દિવસ ગુજરાતી, એક દિવસ અંગ્રેજી, એક દિવસ સંસ્કૃત, એમ દરેક ભાષામાં પ્રાર્થના સભા થાય। શનિવારે વૃક્ષ, ફળ, ફૂલ ઉપર વિશેષ રજૂઆત થાય, પ્રત્યેક વિદ્યાર્થી એની સરસ મજાની તૈયારી કરીને આવે અને એ પ્રકારે ગ્રુપમાં અને વ્યક્તિગત રીતે રજૂઆત કરે। જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં એમણે 5 વખત ભાગ લીધો છે અને શિક્ષણના નવતર પ્રયોગો કર્યા છે। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જિલ્લા કક્ષા સુધી ભાગ લીધો છે। TLM લર્નિંગ આઉટકમ આધારિત અને પોતાના વિષયના અને અન્ય વિષયના વિદ્યાર્થીની મદદથી અને સ્ટાફની મદદથી અને પોતાની આગવી સૂઝથી એમણે સરસ રીતે નિર્માણ તૈયાર કર્યા છે। એમાં વેસ્ટમાંથી બેસ્ટ, નકામી ચીજવસ્તુઓમાંથી પણ TLM સરસ રીતે એમણે બનાવ્યા છે। પર્યાવરણનું જતન એમણે સારી રીતે કર્યું છે, 300 જેટલા વૃક્ષો શાળાના પરિસરમાં સુંદર રીતે ઉછેરવામાં આવ્યા છે। ચિત્ર શિક્ષક હોવાના નાતે પોતે સરસ મજાના ચિત્રો દોરે છે। શાળાની બધી જ દિવાલો એમણે જાતે પેઇન્ટિંગ કરીને લોક સહયોગ મેળવીને સરસ રીતે એમણે તૈયાર કરી છે। દરવાજે સરસ મજાના ચિત્રો તૈયાર કર્યા છે, દિવાલોમાં આ પ્રકારે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ ઉત્તમ રીતે કરે છે। સ્વદેશીની બાળકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયાસો કરે છે। પ્રાણી બચાવો, પાણી બચાવો, આ પ્રકારે વિવિધ જાગૃતિના વિષયો અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ ચલાવે છે। દાતાઓ શોધી લાવીને તિથિ ભોજન કરાવડાવે છે વિદ્યાર્થીઓને। આ લોકડાઉનમાં વોટ્સએપ ગ્રુપથી અભ્યાસમાં જેમણે ઉત્તમ પ્રકારનું કામ કર્યું છે એવા વિદ્યાર્થીઓને ઇનામ પણ આપે છે। ચિત્ર, ભરતગૂંથણ જેવી સ્પર્ધાઓ યોજે છે। આ પ્રકારે સતત પ્રવૃત્તિલક્ષી સ્પર્ધાઓ યોજીને વિદ્યાર્થીઓમાં આ પ્રકારે નવતર પ્રયોગો કરે છે। એમનું ફળિયા શિક્ષણ, વાલી મુલાકાત, વિદ્યાર્થીને ઘરે મળવું અને માર્ગદર્શન આપવું, આ પ્રકારે સતત કામ કરતા દિનેશભાઈ રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન। ગુજરાતના લાખો શિક્ષકો આ પ્રકારે ઉત્તમ કામ કરી રહ્યા છે, સૌને વંદન, અભિનંદન, આભાર।